ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો મારા વાલા બાળ મિત્રો મજામાં નહીં આજે આપણે ધોરણ એક વિષય અંગ્રેજી જેમાં સ્ટેપ ફાઈવ જેનું નામ છે ઉચ્ચારણો જેમાં ભાગ ત્રીજો જોઈશું તો સૌ પ્રથમ આપણે ચર્ચા કરી લઈ કે ભાગ એકમાં આપણે શું શીખ્યા હતા તો કે ભાગ એકમાં આપણે કકો શીખ્યા હતા ભાગ બીમાં આપણે એના ઉચ્ચારવાળા સ્પેલિંગ લખ્યા હતા અને પાકા પણ કરી જ લીધા હશે તમે બધાએ સ્વાધ્યાય પોથી અને ફોરલાઈન બુકમાં પણ લખી જ લીધું હશે તો આજના લેક્ચરમાં એટલે કે ભાગ ત્રણમાં આપણે ઈના ઉચ્ચારવાળા સ્પેલિંગ બોલીશું લખીશું અને સાથે સાથે યાદ પણ રાખીશું સૌ પ્રથમ આપણે સ્વાધ્યાય લખીશું અને ત્યારબાદ આપણે લાઇન બુકમાં લખીશું તો તમે બધા બાળમિત્રો તમારી સ્વાધિપોથી છે એ ખોલો પેજ નંબર બત્રીસ જ્યાં આપણને ઈ ના ઉચ્ચારવાળા સ્પેલિંગ ચિત્ર સહિત આપ્યા છે તો ચાલો લખીએ બોલીએ અને યાદ પણ રાખીએ સૌથી પહેલું ચિત્ર છે દસનું જેને અંગ્રેજીમાં ટેન કહીશું તો ચાલો લખીએ ટી ઈ

પી ઇજી પેગ મીન્સ ખીંટી કપડા એફ ઇ ડબલ એલ ફેલ મીન્સ પડવું તો બાળ મિત્રો આ સ્પેલિંગ આપણે ચિત્ર આધારે બોલ્યા સમજ્યા અને યાદ પણ રાખજો હવે આપણે ફોરલાઇન બુકમાં લખીએ તો ત્યાં પણ સૌ પ્રથમ આપણે સૂચના લખીએ ઈના ઉચ્ચારવાળા સ્પેલિંગ ટી ઈ એન પેન મીન્સ દસ એચ ઇ એન હેન મીન્સ મરઘી પી ઈ એન પેન મીન્સ પેન બી ઈડી બેડ મીન્સ પથારી આર ડી રેડ મીન્સ લાલ ડબલ્યુ ઇડી બેડ મીન્સ લગ્ન એનઈટી નેટ મીન્સ જાળી જેઈટી પેટ મીન્સ પાડેલું એલ લેગ મીન્સ પગ કેગ મીન્સ પીપ પીઈજી પેગ મીન્સ ખીંટી બી ઇ ડબલ એલ બેલ મીન્સ ઉચ્ચાર ઉચ્ચારવાળા સ્પેલિંગ સ્વાધિપોથી અને ફોર લાઇન બુકમાં જોયા હવે આપણે આના આધારે આપણે એ અને ઈ ના ઉચ્ચાર સ્પેલિંગ મોઢે લખતા અને બોલતા પણ શીખજો જેથી કરીને તમે વ્યવસ્થિત આગળ જ્યારે ટેસ્ટ અથવા તો પેપરમાં પણ તમે સારી રીતે લખી શકો એટલા માટે તમારે હાજરી ઈના ઉચ્ચારવાળા સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ પોથી અને ફોર લાઇન બુકમાં લખાઈ જાય ત્યારબાદ તમારે પાકા કરવાના છે અને રફ બુકમાં પણ લખવાના છે મોઢે થેન્ક યુ